नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। वेद डिजिटल एजुकेशन में हूँ कल्पेश भाई कोलड़िया तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आप धोरण सात विषय गणित प्रकरण नंबर बे जेनु नाम है अपूर्णांक अने दशांश संख्याओ। बराबर, बे प्रकार की संख्याओ विषय आप अभ्यास करवानो छे। तो सौ प्रथम थोड़ी अपूर्णांक अने दशांश संख्याओ विषय की थीअरी आप समझिए कि अपूर्णांक एटले शू, कोने कहेवाय। तो संख्या जोईने ज आपने ख्याल आवी जाए मित्रों, अपूर्णांक। अपूर्णांकनी अंदर मित्रों बे प्रकार आवशे। एक आवशे शुद्ध अपूर्णांक, एक आवशे अशुद्ध अपूर्णांक। હજી એક ત્રીજો પ્રકાર જેને કહેવાય મિશ્ર અપૂર્ણાંક। અપૂર્ણાંકનો સાદો અને સામાન્ય અર્થ થાય કે એક સંખ્યા અંશમાં હોય અને એક સંખ્યા છેદમાં હોય। બરાબર, સીધો અને સરળ અર્થ। હવે એની અંદર વિભાગ પાડેલા છે એ પ્રમાણે આપણે જોઈએ કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય। બરાબર, તો શુદ્ધ એટલે શું, સૌ પ્રથમ એની ચર્ચા કરીએ આપણે। શુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ નાનો હોય। બરોબર, અંશ કેવો હોય, નાનો હોય, કોના કરતા, તો કે છેદ કરતા। છેદ કરતા અંશ નાનો મળે એને કેવો અપૂર્ણાંક કહેવાય, શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। ફોર એક્ઝામ્પલ તરીકે મારે તમને એક બે એક્ઝામ્પલ આપવા હોય તો આવા આપી શકું કે ભાઈ 12 ના છેદમાં 25, આ શુદ્ધ છે। જો અંશ છે એ છેદ કરતાં કેવો છે, તો કે નાનો છે। બરાબર, પછી આનાથી વિરુદ્ધ જવાનું એટલે કે અંશ મોટો હોય કોના કરતાં, તો કે છેદ કરતાં। તો એનું મારે એક્ઝામ્પલ તમને દેવું હોય કે ભાઈ આનું એક્ઝામ્પલ કઈ રીતનું હોઈ શકે, તો જે લખેલું છે એ પ્રમાણે અંશને મોટો બતાવવાનો એટલે કે હું એ 12 બતાવું, તો આના કરતાં મારે છેદ કેવો રાખવાનો, નાનો રાખવાનો। બરાબર, જ્યારે છેદ નાનો હશે અંશ કરતાં ત્યારે અશુદ્ધ બનશે, અને જ્યારે છેદ મોટો હશે અંશ કરતાં ત્યારે શું બનશે, શુદ્ધ બનશે। એટલે એક સરળ અને સચોટ કે ભાઈ અંશ નાનો છેદ મોટો, અને આમાં શું લખી શકાય, તો કે અંશ મોટો અને છેદ નાનો। બરાબર, તો આ શુદ્ધ અને અશુદ્ધની વાત થઈ। અપૂર્ણાંક જ છે બંને, પણ બંનેના ભાગ પાડેલા છે શુદ્ધ અને અશુદ્ધ। પછી ત્રીજા પ્રકારનો અપૂર્ણાંક આવે છે મિશ્ર। મિશ્ર એટલે શું, તો કે એની સાથે અપૂર્ણાંક સાથે કોઈ પૂરી સંખ્યા આપેલી હોય। દાખલા તરીકે આમ લખ્યું છે 2 1 ના છેદમાં 4, તો આને વંચાય કેવી રીતે, આપણે બોલીએ ને 2 પૂર્ણાંક 1 ના છેદમાં 4, અથવા આમ ન વાંચવું હોય તો આપણે શું કહીએ, 2 પૂર્ણાંક 1/4। બરાબર, આ રીતે પણ આપણે વાંચી શકીએ છીએ। પણ તમે જોશો એટલે તમે બોલો જ છો 2 પૂર્ણાંક અને 1 ના છેદમાં 4, તો અહીંયા 2 છે એ પૂર્ણાંક સંખ્યા છે, પૂરી સંખ્યા છે। બરાબર, પૂર્ણાંક એટલે ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે, તો જો ધન જ છે તો પૂર્ણ સંખ્યા થઈ ગઈ આખી કમ્પ્લીટ। પછી પાછા ભાગ પડી ગયા છે, 1 ના 4 ભાગ પડ્યા છે, ખ્યાલ આવ્યો। એટલે 2 પૂર્ણાંક 1/4, આને કહેવાય મિશ્ર। કેવા પૂર્ણ કહેવામાં આવે છે, મિશ્ર। હવે અપૂર્ણાંકમાંથી આપણે મિશ્ર સ્વરૂપ બનાવી શકીએ, ખ્યાલ આવ્યો। અપૂર્ણાંકમાંથી આપણે શું બનાવી શકીએ, મિશ્ર સ્વરૂપ। ત્યારે તમારે યાદ રાખવાનું છે કે જો તમને જવાબની અંદર અશુદ્ધ અપૂર્ણાંક મળે તો જ તમે મિશ્ર સ્વરૂપ બનાવી શકો, નહીંતર મિશ્ર સ્વરૂપ બને નહીં। કારણ કે આનું મિશ્ર સ્વરૂપ શું થાય, આ બંનેનો ગુણાકાર કરો 2 × 4 પ્લસ અંશ આપેલો છે ઉમેરો એટલે 1, કેટલા થાય છે, તો કે 2 × 4 = 9, છેદમાં કેટલા છે 4। બરોબર, છેદનો છેદ 4 જ રહેશે। હવે આ અપૂર્ણાંકની સરખામણી કરો, શુદ્ધ કે અશુદ્ધ, તો કે અશુદ્ધ। તમે જોઈ શકો છો, જો અંશ મોટો છે કોના કરતાં, છેદ કરતાં। બરાબર,
એટલે જ્યારે પણ મિશ્ર બનાવવાની જરૂર પડે તો મિશ્ર બનાવવા માટે અપૂર્ણાંકનો પ્રકાર ચેક કરવાનો રહેશે, શુદ્ધ કે અશુદ્ધ. અશુદ્ધ હશે તો જ એમાંથી આપણે મિશ્ર અપૂર્ણાંક બનાવી શકીએ, અધરવાઇઝ મિશ્ર અપૂર્ણાંક બને નહીં. ક્લિયર? બરાબર. શુદ્ધમાં શા માટે નથી બનતું? તો કારણ કે અંશ કરતાં છેદ મોટો છે, એનો મતલબ થાય છે 12/25. આ પોઈન્ટમાં જવાબ આવશે. અને 9/4 એનો મતલબ થાય 9/4. તો આપણે જવાબ કરી શકીએ 4 × 2 = 8 = 1. ખ્યાલ આવી ગયો? બરાબર. એટલા માટે શુદ્ધ છે એ ક્યારેય મિશ્ર બનશે નહીં, જ્યારે અશુદ્ધ છે એને આપણે મિશ્ર બનાવી શકીએ. હવે મિશ્રમાંથી આપણે અશુદ્ધ બનાવી શકીએ. હવે કોઈ અશુદ્ધ સંખ્યા આપી હોય અને એમાંથી મિશ્ર બનાવવું હોય તો શું કરવાનું મિત્રો? તો જો તમારી પાસે અહીંયા મેં એક અશુદ્ધ લીધો હતો 12/5, બરાબર. તો જે આપેલું હોય એનો ભાગાકાર થશે. એમ કીધું હોય કે 12/5 નું મિશ્ર સ્વરૂપ તૈયાર કરો, તો સૌ પ્રથમ આનો શું કરવાનો? ભાગાકાર કોની સાથે? 5 સાથે. 5 × 2 = 10. શેષ કેટલી વધે? 2. ભાગ ચાલે છે હવે? નથી ચાલતો તો ઊભું રહી જવાનું, પોઈન્ટ નથી લાવવાના આપણે. બરાબર. એ નેક્સ્ટ ટોપિકમાં છે દશાંશ. હવે આની અંદર આ સંખ્યા જોવાની. બરાબર. અહીંયા શું આપેલા છે? છેદમાં કેટલા છે? 5. તો છેદમાં હંમેશા કેટલા રહે? 5 જ આવશે. મૂળ સંખ્યાના છેદમાં જે હશે એ જ તમારી મિશ્ર સંખ્યાના છેદમાં આવશે. તો અહીંયા ગોતો, 5 ક્યાં છે? તો કે અહીંયા છે, સાહેબ 5. તો હવે ત્યારબાદ શું કરવાનું? આ 5 પછી અહીંયા જવાનું, એટલે 2 અહીંયા આવશે, અને પછી અહીંયા જવાનું, એટલે આ 2 અહીંયા આવશે. બરાબર. ભાગાકારની અંદર તમારે ઘડિયાળ પ્રમાણે ચાલવાનું, અને અહીંયા જ્યારે કિંમત મૂકો છો ત્યારે તમારે ઘડિયાળ પ્રમાણે જ ચાલવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો, પહેલાં મેં 5 મૂક્યા, પછી 2 મૂક્યા, અને પછી 2 મૂક્યા. રેડી? આવા દાખલા તમારે આવશે એટલે તમને વધારે આઈડિયા આવશે. ક્લિયર? તો અશુદ્ધમાંથી મિશ્ર કેમ બને અને મિશ્રમાંથી અશુદ્ધ કેમ બને, આ ટોપિક છે, ખાસ નોંધ લેજો, કારણ કે આગળ જતા દાખલાની અંદર આપણે એની જરૂર પડશે. ત્યારબાદ આપણે જોઈએ દશાંશ સંખ્યાઓ. દશાંશ સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? દશાંશ સંખ્યાઓ એટલે કે સંખ્યાની વચ્ચે પોઈન્ટ આવેલો હોય એટલે દશાંશ સંખ્યાઓ બને. આટલી આપણને નોલેજ હોવું જોઈએ, સંખ્યા ઓળખીતા ખબર પડવી જોઈએ. હું આવી રીતે આમ લખું છું કે 4/9, તો આપણે તરત જ આઈડિયા આવવો જોઈએ કે સાહેબ આ અપૂર્ણાંક છે. શું છે? અપૂર્ણાંક. બરાબર. પછી એમ લખું છું કે 25/10, સાહેબ આ અપૂર્ણાંક છે. શુદ્ધ અશુદ્ધ એ પછી નક્કી કરવાનું, પહેલાં આ તો નક્કી હોવું જોઈએ ને કે અપૂર્ણાંક છે કે નહીં. પછી મેં આમ લખ્યા છે 915.25, તો આપણે શું કહીએ? સાહેબ આ દશાંશ છે. કેવી સંખ્યાઓ છે? દશાંશ સંખ્યાઓ. બરાબર. પોઈન્ટવાળી સંખ્યાઓને કેવી સંખ્યાઓ ગણાય? આપણે દશાંશ સંખ્યાઓ ગણીએ છીએ. હવે દશાંશ સંખ્યાઓ આવશે એટલે એની સ્થાન કિંમત આવશે મિત્રો. બરાબર. તો આપણે કોઈ એક સંખ્યા લઈએ અને એની સ્થાન કિંમત વિશે વિચારીએ. દાખલા તરીકે હું 915.25 લઉં છું, તો પોઈન્ટ પહેલાં, બરાબર, પોઈન્ટની આગળ ડાબી બાજુ ચાલીએ એટલે તમને 5 મળે છે. તો આ 5ની સ્થાન કિંમત 5 થશે. પછી એનાથી આગળ ચાલીએ એટલે આ દશકના સ્થાન ઉપર 1 આવે છે, એટલે 1 × 10 થાય, એટલે એની સ્થાન કિંમત 10 થશે. 100ના સ્થાન ઉપર શું આવે છે? 9, એટલે 9 × 100 થશે. બરાબર. એટલે એની સ્થાન કિંમત 900 થશે. પોઈન્ટ આગળ, પોઈન્ટથી ડાબી બાજુ ચાલો એટલે આપણે એકમ, દશક, 100, 1000, 10000 એ પ્રમાણે ચાલવાનું. પછી પોઈન્ટથી જમણી બાજુ જ્યારે ચાલીએ છીએ ત્યારે આને દશાંશ કહેવાય, આને શતાંશ કહેવાય, અને હજી કોઈ સંખ્યા આપણે એક મૂકી દઈએ કે ભાઈ 4, બરાબર, તો આને સહસ્ત્રાંશ કહેવાય. હવે એની કિંમત શું છે? દશાંશની કિંમત છે 1/10, શતાંશની કિંમત છે 1/100, અને સહસ્ત્રાંશની કિંમત છે 1/1000. આપણે મોસ્ટ ઓફ 1000 સુધી આવશે. આ એની સ્થાન કિંમત છે. અહીંયા કેમ ભાઈ? એકમની સ્થાન કિંમત 1, દશકની સ્થાન કિંમત 10, 100ની સ્થાન કિંમત 100. એવી જ રીતે પોઈન્ટની જમણી બાજુનો જે પહેલો અંક છે એ દશાંશ, 1/10. તો મારે 2ની સ્થાન કિંમત જોતી હોય તો મારે શું કરવું પડે? 2/10 મૂકવા પડે, એટલે આની સ્થાન કિંમત મળે 0.2. પછી 5ની સ્થાન કિંમત જોતી હોય મારે તો 5/6 શતાંશના સ્થાન ઉપર છે, એટલે 100 આવે, એટલે આની મને સ્થાન કિંમત મળે 0.05. પછી મારે 4ની સ્થાન કિંમત જોતી હોય, બરાબર, આ 4ની, તો 4/6 સહસ્ત્રાંશના સ્થાન ઉપર છે એટલે એના 1000.
तो आनी स्थान किंमत थशे 0.004। बराबर आ टॉपिक है, खास याद रखो। सतांश, दशांश, सहस्त्रांश, एकम, दशक, सौ और हज़ार से तमने आवड़े छे मित्रों। क्लियर? पण आ खास आपणे दाखला आवशे त्यारे तमने थोड़ो वधारे आइडिया आवशे मित्रों। थैंक यू विद्यार्थी मित्रों, आना पछीनो जे स्वाध्याय छे ए आपणे नेक्स्ट विडियो में जोशुं।